ગુજરાતમાં ફરી એક વખત કોંગ્રેસને ફટકો પડ્યો છે કોંગ્રેસમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા અશ્વિન કોટવાલે આજે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે અશ્વિન કોટવાલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું જોકે અશ્વિન કોટવાલે કોંગ્રેસ સામે નારાજગી હોવાનું નિવેદન આપ્યું હતું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં બળવો થયો છે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ ખુદ કોંગ્રેસથી નારાજ છે તેની વચ્ચે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે કોંગ્રેસમાંથી ત્રણ ટર્મ ધારાસભ્ય રહી ચૂકેલા આદિવાસી નેતા અશ્વિન કોટવાલે આજે કોંગ્રેસનો હાથ છોડ્યો છે એટલું જ નહીં આદિવાસી સમુદાયના વિકાસ માટે તેણે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે હું ખેડમાં વિધાનસભા નો ધારાસભ્ય છેલ્લા ત્રણેક વર્ષથી ચૂંટાતો આવ્યો પણ ઘણા સમયથી જે પાર્ટીની અંદર હું કામ કરી રહ્યો હતો એ પાર્ટીની કામ કરવાની પદ્ધતિ થી હું ખૂબ જ નારાજ હતો પાર્ટીની અંદર જે આદિવાસી વિસ્તારમાં ખાસ કરીને કામ કરે છે જે બની બેઠી છે આજે પત્રકાર મીડિયા દ્વારા ખાસ હું જણાવવા માંગુ છું જે સમાજમાંથી હું આવું છું એટલે મારી વાત કરવા માંગુ છું ઉમડ ગામ થી અંબાજી સુધી આદિવાસી વિસ્તારની અંદર જે એનજીઓ કામ કરે છે આદિવાસી સમાજને ને ગુમરાહ કરવાનું કામ કરે છે મેં પહેલા પણ જ્યારે આ આ દે હાલના દેશના વડાપ્રધાન માન્ય મોદી સાહેબ જે તે વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મેં વાત કરી હતી કે ગુજરાતની અંદર આદિવાસી સમાજની અંદર જો શોષણ મોટા મોટું કરતા હોય કોઈ તો આદિવાસી વિસ્તારમાં એનજીઓ કરે છે નો ડાઉટ આદિવાસી વિસ્તારમાં એનજીઓ ચાલવી જોઈએ પણ એ આદિવાસી સમાજનો જ વ્યક્તિ એનજીઓ ચલાવવો વાળો માણસ હોવો જોઈએ નહીં કે આદિવાસી સમાજની અંદર આદિવાસી વિસ્તારની અંદર સમાજની સેવા કરવાનો ઢોંગ કરવાનો આદિવાસીઓનો નામે વિદેશમાંથી પૈસા લઈ આવવાના યોજનાઓ બનાવવાની અને આદિવાસીઓને છેતરીને પોતાના આમ ભભરવાના જેમ કામ કરી રહ્યા હતા ઘણા લોકો એનાથી હું સખત નારાજ હતો બે હજાર સાત ની અંદર પાર્ટીમાં હું જોડાવાનો હતો એટલા માટે હું ભારતીય જનતા પાર્ટીની અંદર મોદી સાહેબે મને બોલાયો અને એમને એમ કીધું કે મારે તમને એટલા માટે કહું છું કે આદિવાસી વિસ્તારની અંદર જે કઈ પ્રશ્નો હોય મારા અજાણમાં અજાણમાં હોય હોય કે સરકારના મારે આ કામ કરવા છે અને મેં કીધું કે હું આદિવાસી સમાજમાંથી આવું છું આદિવાસી વિસ્તારમાંથી આવું છું અને આદિવાસી વિસ્તારની અંદર

મોદી સાહેબ નો ભક્ત બન્યો ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ના હસ્તકે કોબા કમલમ કાર્યાલય ખાતે અશ્વિન કોટવાલે ભાજપના કેસરિયા ધારણ કર્યા હતા અશ્વિન કોટવાલે પત્રકાર પરિષદમાં કોંગ્રેસને આડે હાથ લીધી હતી અને કહ્યું હતું કે હું કોંગ્રેસની કામ કરવાની પદ્ધતિથી નારાજ હતો બે હજાર સાતમાં નરેન્દ્ર મોદીએ ભાજપમાં જોડાઈ જવા મને કહ્યું હતું હું જોડાઈ પણ જવાનો હતો જોકે આ વખતે હું મોદી સરકારની કામગીરીથી પ્રભાવિત થઈને ભાજપમાં જોડાયો છું